બગવદર ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્થળ ફેરફારને લઈને વિવાદ સર્જાયો છે, જે બાબતે શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બગવદર ગામે સરકારી અને ગ્રાન્ટેડ એમબી માધ્યમિક શાળાઓ આવેલી છે, પરંતુ બંનેમાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાતી ન હતી. ત્યારે બગવદર શાળાની ઉચ્ચતર માધ્યમિક શાળાનું બગવદરથી બખરલા ગામે સ્થળ ફેરફાર અંગેનો પરિપત્ર જાહેર કરાયો હતો, જે બાબતે વાલીઓનો લેખિતમાં અભિપ્રાય માંગવામાં આવતા વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અહીંયા બગવદર પરિપત્ર આવ્યો છે તો અહીંયા બેગામથી મજીવાણાથી છોકરા ભણવા આવે છે, સબ બધાય અમસ્ત છે, કોઈ શાસક આ દેતું નથી, અહીં બરાબર સારામાં સારી ભણતર છે અને બધા અહીં બગવદર રહેવા ખુશી છે. તમારું શું કહેવાનું છે? અમારું એમ કહેવાનું છે કે અહીં બધા લોકેશન સારું છે, સુવિધા સારી છે, બસ જ્યારે જાય ત્યારે મળે તો બધા અહીં બગવદર આવે એ સારું. મારું નામ પાંડવતા જયશ્રી છે. મારી છોકરી અહીંયા અભ્યાસ કરે છે 12મા ધોરણમાં. એને અહીંયા વધારે સારું છે. અમારે બધા સહમતિ છે કે અહીંયા જ બધા રહે, અમારે બીજે ક્યાંય મોકલવાનું થતું નથી. મારું નામ છે લમિતલ. હું મજવાણાથી આવું છું અને હું અહીંયા સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરું છું બગવદર. અને બખરલા કે કોડીખરા ચાર સરખોડાની વાત જિલ્લા શિક્ષણ અધિકારીનો હુકમ છે, પણ અમને બગવદર અને મજવાણા બંને હાઈવે ઉપર આવેલું છે, તો તે બંને અમને અભ્યાસ કરવા સહેલું પડે છે અને અહીંયા શાંતિ અને સલામતીનો અમને અભ્યાસ મળે છે. તો એ માટે અહીં બગવદર જ અમારે સ્કૂલ રાખવાનું છે. અમને અહીંયા જ અભ્યાસ કરવાનું પસંદ છે. મારું નામ રાજેશ છે. મારો છોકરો બગવદરમાં અભ્યાસ કરે છે, 11મા ભણે છે. તેના માટે અહીંયા બધા પાછું ભેગા થયા હતા. બધાની ઈચ્છા ગામની છે અહીંયા છોકરા બધા ભણે. અમારે બધાની ઈચ્છા અહીંયા જ છે, છોકરા અહીંયા સ્કૂલે ભણે. માં છેટું જાઉં અપડાઉનમાં અઘરું થઈ પડે બધા માટે, અહીંયા માટે અમારે બધાની સંમતિ છે કે અહીંયા જ છોકરા ભણે. મારું નામ ઉઠવાડિયા ભૂમિકા છે. હું સ્ટાન્ડર્ડ 11th આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને હું બગવદર ગામ વિસ્તારમાં રહું છું. આ સ્કૂલ ટ્રાન્સફર થાય તો અમને વાહનની અને જવાની પણ પ્રોબ્લેમ થાય અને ત્યાં પહોંચવું પણ શક્ય નથી, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ ના થાય, એટલે આ શાળા અહીંયા જ રહે એવી અમે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે બગવદર ખાતે રહેલી માધ્યમિક શાળા જ અનુકૂળ રહેશે. ત્યારે આ શાળાઓનો જો અહીંથી સ્થળ ફેરફાર ન કરવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે.